ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરમાં પાઠ સોળ કામનો મહિનો શીખ્યા હતા હવે અહીંયા પાના નંબર એકસો ત્રેવીસ પર સવાલ જવાબની ચર્ચા કરી અને આ પાઠ આગળ ચલાવીશું પહેલો સવાલ છે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો હવે આપણે શરૂઆતમાં પહેલાં જ આપ્યું છે તેર એપ્રિલ ઓગણીસો છત્રીસ એટલે કે ત્યાંશી વર્ષ પૂરા થઈ ગયા અને ચોર્યાસી વર્ષ ચાલે છે એટલે આનો જવાબ આપણે લખીશું ગીજુભાઈએ આ પત્ર ત્યાંસી વર્ષ પહેલાં લખ્યો હતો બીજો સવાલ છે અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો એમાં આ પાઠમાં ઘણા બધા પક્ષીઓની આપણે વાત આવે છે એમાં આપણે કબૂતર ચકલી કાગડો કોયલ દરજીડો સુગરી વગેરે પક્ષીઓ જોયા છે તમે જો બીજા પક્ષી જોયા હોય તો એ પણ આમાં ઉમેરી શકો છો બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે કયા કયા આ સિવાયના બીજા બતક બગલો સમડી ગીધ ગરુડ હોલો પોપટ મોર વગેરે પક્ષીઓ અમે જોયા છે અહીંયા લખવાનું છે એટલે કે પાઠમાં ન હોય એ બધા નામ અહીંયા લખવાના છે તમે જોયા હોય ત્યાર પછીનો સવાલ તમે પક્ષીઓનો માળો જોયો છે તમે તે ક્યાં જોયો છે તો તમે જ્યાં જોયો હોય ત્યાં લખવાનો જેમ કે આપણા ઘરના આંગણામાં ઝાડ હોય તો એના પર માળો બાંધીને પક્ષી રહેતા હોય તો આપણે ત્યાં એનો માળો જોયો હોય જો બીજે ક્યાંય જોયો હોય તો એ લખવાનું રહેશે પાના નંબર એકસો ચોવીસ પર તમારું મનપસંદ પક્ષી કયું છે એ તમે તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે ને કેવો અવાજ કરે છે હવે તમારું મનપસંદ પક્ષી કયું છે ધારો કે મોર છે તો એ કઈ રીતે અવાજ કરે છે તો ટેહુક ટેહુક અવાજ કરે છે અહીંયા તમે જે પક્ષી લખો એનો અવાજ અહીંયા લખવાનો છે હવે અહીંયા એક જોડકણું આપ્યું છે આ પક્ષી કયું છે પેલા આપણે જોડકણું જોઈને પછી એ પક્ષી કયું છે એ તમે ઓળખી બતાવજો માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે કહો આ પક્ષી કયું છે મોર અહીંયા આપણે મોર લખવાનું છે જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં અને એને અડશો પણ નહીં જો એમ કરશો તો પછી પક્ષી ફરીવાર માળામાં આવશે નહીં હવે તમે જો માળાને અડો અથવા તો માળાની નજીક જાઓ તો પક્ષી ત્યાં હોય તો એ પછી કોઈ એ ફરીવાર એ માળામાં આવે નહીં એટલે આપણે એના માળાને અડવાનું નહીં દૂરથી ધ્યાનપૂર્વક જોવાનું થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો હવે ધારો કે કોઈ માળો છે તો એનું આપણે અવલોકન કરી અહીંયા ચિત્ર આપ્યું છે તો માળો ક્યાં બનાવાયો છે તો માળો ઝાડની ડાળી પર બનાવાયો છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો પછી માળો સાનો બનેલો છે તો જુઓ જોઈએ માળામાં શું શું છે તો ઘાસના તણખલા ડાળી સળેકડા તારના ટુકડા વગેરેનો માળો બનેલો છે માળો તૈયાર છે કે હજુ પક્ષી એને બનાવી રહ્યું છે તો ના માળો તો આખો તૈયાર જ છે પક્ષી અત્યારે બનાવી નથી રહ્યું એણે બનાવી નાખ્યો છે પૂરેપૂરો પછીનો સવાલ શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે જુઓ જો આ માળો કયા પક્ષીનો લાગે છે આ માળો કાગડાએ બનાવ્યો છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો પક્ષી માળામાં એના બચ્ચા માટે નાના જીવજંતુ રોટલીના ટુકડા અનાજના દાણા લાવે છે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે તો હા માળામાં પક્ષી બેઠેલું છે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તો અહીં ચિત્રમાં માળામાં બે ઈંડા દેખાય છે એટલે માળામાં ઈંડા છે એમ કહી શકાય તમે માળામાંથી ચીચી અવાજ સાંભળી શકો છો તો માળામાંથી બચ્ચાનો અવાજ સાંભળી શકાય છે જો બચ્ચા નાના નાના હોય તો એ ચી 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 અવાજ કરતા હોય છે એટલે એનો અવાજ સાંભળી શકાય છે જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ એના ખાવા માટે શું લઈ આવે છે તો બચ્ચાના મા બાપ એમના માટે રોટલીના ટુકડા અનાજના દાણા અને નાના જીવજંતુ લઈ આવે છે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો તમારે અવલોકન કરવાનું છે કે એક કલાક થાય તો આ પક્ષીઓ બેથી ત્રણ વાર માળામાં આવે છે કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે તો બચ્ચા લગભગ એક મહિના પછી માળો છોડીને ઉડી જાય છે હવે અહીંયા જે તમે માળો જોયો એ અથવા તમારી રીતે બીજો કોઈપણ માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તેમાંની થોડી વસ્તુનો ઉપયોગ કરી માળો બનાવો કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો આ પ્રવૃત્તિ કરવી હોય તો કરજો ત્યાર પછી આપણે જોઈએ કે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા કરે છે પક્ષી છે એ માળાનો ઉપયોગ ઈંડા મૂકવા માટે કરે છે અને બચ્ચા છે એ મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે પછી બચ્ચા છે એ મોટા થઈ જાય પછી માળો છોડી દે છે આપણે પણ ચાલતા ને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો વિચારો તો આપણા મમ્મી પપ્પાએ આપણને એમ કરે હવે ચાલતા અને બોલતા શીખી ગયા પછી આપણને આપણું ઘર છોડી દેવું પડે તો તો આપણે ક્યાં રહીએ અનુમાન કરો જોઈએ માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે એ પોતાનો માળો છોડી દે ત્યાર પછી બધા પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે કેટલાક વૃક્ષો પર રહે કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન ઉપર આમ જુદી જુદી જગ્યાએ વસવાટ કરવા લાગે છે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો પર પ્રાણીઓ પણ આ રીતે રહેતા હોય છે ત્યાર પછી આપદા ચિત્ર આપ્યા છે એ પક્ષીના પગના આપ્યા છે પંજાના તો પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના પહેલું ચિત્ર જોઈએ એ છે એ પાણીમાં તરવા માટે એટલે જે પાણીમાં તરતા હોય પક્ષીઓ એના પગના પંજા આ રીતના હોય છે બીજું ચિત્ર છે વૃક્ષની ડાળીઓ પકડવા એટલે પક્ષીઓ ડાળી પર બેસે આપણને એમ થાય ડાળી પર બેસે તે પડી કેમ નથી જતા તો એ પગના પંજાથી ડાળી પકડી રાખે છે એટલે એના પંજાની રચના એ રીતે થયેલી છે ત્રીજું ચિત્ર છે ખોરાક ઝડપવા એ પગના પંજા છે પક્ષીના એમાં નખ પણ આપેલા છે એટલે એને શિકાર કરવા માટે ઉપયોગ થાય છે એ જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે એના પંજાની રચના થયેલી છે ત્યાર પછી બીજી લાઈનમાં જમીન પર ચાલવા માટે પક્ષીઓના લાંબા જે પગ છે એ જમીન પર જે ચાલતા પક્ષી એના માટે છે અને પછીનું છે વૃક્ષ પર ચઢવા માટે વૃક્ષ પર ઘણા પક્ષીઓ ચઢતા હોય છે તો એના એ રીતની રચના થયેલી છે ત્યારબાદ પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદી જુદી પ્રકારની હવે જેમ પગના પંજા એને વિવિધતા હોય છે એ પ્રમાણે ચાંચમાં પણ વિવિધતા છે પહેલાં ચિત્રમાં જોઈએ તો આવી ચાંચ હોય તો એને માંસ ફાળવા અને ખાવા માટે તીક્ષ્ણ ચાંચ આપેલી છે ત્યાર પછી વૃક્ષના થળ અને લાકડામાં કાણું પાડવા માટે ઘણા પક્ષીઓ વૃક્ષના થળમાં કાણાં પાડતા હોય છે ચાંચ વડે તો એની એવી મજબૂત ચાંચ હોય છે ત્યાર પછી ફૂલોનો રસ ચૂસવા માટે કેટલા પક્ષીઓ ફૂલોમાંથી રસ ચૂસતા હોય છે તો એ રીતે એની એનો આકાર આપ્યો છે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે હવે પાણીમાં છીછરું પાણી હોય એમાં જીવજંતુ ગોતીને ઘણા પક્ષીઓ ખાતા હોય છે તો એની લાંબી ચાંચ આપેલી છે એ પાણીમાંથી જીવજંતુ ગોતી કાઢે છે ત્યાર પછી બીજ તોડવા અને વાટવા માટે હવે અહીં કબૂતરની ચાંચ આપેલી છે તો એ બીજ તોડવા અને બીજને વાટવા માટે એનો ઉપયોગ કરતો હોય છે એટલે એની ચાંચ એવી રીતે બનેલી છે ત્યાર પછી ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે હવે અહીંયા મજબૂત ચાંચ એની આપેલી છે આ પક્ષી છે એ બધા જ પ્રકારના ખોરાક ખાતું હોય તો એ કાપી શકે અને ખાઈ શકે એ પ્રકારની ચાંચ આપેલી છે આમ જરૂરિયાત મુજબ ચાંચ અને પક્ષીના પંજાની રચના થયેલી હોય છે હવે પ્રાણીઓના દાંત વિશે જોઈએ તમે જોયું કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે હવે અહીંયા ચિત્ર આપ્યું છે ગાયનું છે તો ગાયના આગળના દાંત એવી રીતે હોય છે કે એને ઘાસ કાપવા માટે મદદરૂપ બને અને બાજુ પરના જે દાંત છે એ ઘાસ ચાવવા માટે અને મોટા અને સપાટ હોય છે એટલે એની રચના એના ખોરાક પ્રમાણે થયેલી છે દાંતની ત્યારબાદ બિલાડી તો બિલાડીના દાંત છે એને માંસ ફાળવા માટે અને કાપવા માટે એના એકદમ તીક્ષ્ણ દાંત હોય છે કારણ કે એનો ખોરાક છે એ ઉંદરને પકડીને ખાય એટલે ફાડી શકે અને તીક્ષ્ણ એ રીતના દાંતની રચના થયેલી હોય છે ત્યારબાદ સાપ તો સાપને વાંકા અને તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે એને તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ એ પોતાનો ખોરાક આખે આખો ગળી જાય છે ચાવતા નથી ખિસકોલી ખિસકોલી તમે જોઈ છે એ કટકટ કટકટ કાપતી હોય છે તો એના આગળના દાંત છે એ જીવન પર્યંત વધ્યા કરે છે એટલે કે ખિસકોલી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના આગળના દાંત વધ્યા જ કરે છે તેમણે એના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે એના દાંત વડે વસ્તુઓ કોતરે છે હવે અહીંયા ચાર્ટ આપેલો છે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો હવે અહીંયા તમારે પોતાનું બધું લખવાનું છે તમારી ઉંમર અહીંયા તમારી ઉંમર જે હોય લખવાની નવ વર્ષ કે દસ વર્ષ જે તમારી ઉંમર હોય અહીંયા લખવાની છે તમારે દાંત કેટલા છે તો અંદાજે અથવા તો ગણીને લખવાના લગભગ વીસ દાંત હશે તમારા ગો કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે કેટલા તમારે જેટલા દાંત તૂટી ગયા હોય અથવા તો પડી ગયા હોય અહીંયા લખવાના છે ધારો કે ચાર દાંત તૂટી ગયા હોય તો અહીંયા લખવાનું ચાર દાંત તમને કેટલા નવા દાંત આવ્યા છે દાંત પડી જાય પછી એની જગ્યાએ બીજા દાંત આવે છે ને તો એ કેટલા દાંત આવ્યા છે તો ચાર પડી ગયા એમાંથી ત્રણ દાંત નવા આવ્યા છે તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ એની જગ્યાએ નવા દાંત આવ્યા નથી હવે દૂધિયા દાંત એટલે શું કે આપણે જે પહેલીવાર આ જન્મ જન્મ પછી નાના બાળકને જે પહેલીવાર દાંત આવે છે એને દૂધિયા દાંત કહેવાય છે અને એ નવ દસ કે અગિયાર વર્ષ સુધીમાં ધીમે ધીમે પડી જતા હોય છે અને એની બદલે જ પછી જે બીજા દાંત આવે એને કાયમી દાંત કહેવાય છે આમ બે વાર દાંત આવે છે હવે આ દૂધિયા દાંત પડી ગયા અને એની જગ્યાએ કેટલા દાંત નવા આવ્યા ને કેટલા નથી આવ્યા તો ચાર દાંત પડી ગયા હતા એમાંથી ત્રણ દાંત નવા આવી ગયા તો એક દાંત આવ્યો નથી હવે દાંત વિશે વધારે શોધો હવે તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો એ તમે અહીંયા નોંધજો તો લખવાનું કે આગળનો દાંત છે એ પાતળો છે અને પાછળનો દાંત પહોળો છે એટલે કે એને દાઢ કહેવાય છે હવે અહીંયા કલ્પના કરવાની છે કે જો તમારે આગળના દાંત ન હોય એટલે કે ઉપર અને નીચે બેય દાંત ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરી બતાવો કેવી રીતે એ તમે ગેરઅભિનય કરજો કે દાંત ન હોય ને જમરું ખાવું હોય તો કઈ રીતે ખાઈ શકાય તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી તમને કોઈ રોટલી આપે છે તો કેવી રીતે ખાશો આ બધું કલ્પના જ કરવાની છે તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો એક દાંત મોઢામાં ન હોય આપણા બા કે દાદા હોય મોટી ઉંમરના અને એમને મોઢામાં દાંત ન હોય તો એ કેવો ખોરાક ખાતા હોય તો પ્રવાહી કે ઢીલો ખોરાક અથવા તો ચોળી ચોળીને ઢીલો કરીને ખાતા હોય છે તમારે દાંત ન હોય તો કેવા લાગો તમારી નોટબુકમાં ચિત્ર દોરજો ઘરડા માણસો પાસેથી જાણો જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી જેને દાંત ન હોય એ કઠણ જેમ કે સિંગ ચણા ભાખરી સૂકો મેવો જેવી કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો અહીંયા જે લંબચોરસ દોરેલું છે એમાં તમારા મનપસંદ પક્ષી દોરનું ચિત્ર દોરવાનું છે અને એમાં કલર પણ પૂરજો અને એના શરીરના ભાગોનો નિર્દેશ કરવાનો એટલે કે પગ હોય ત્યાં લખવાનું પગ પાંખ ચાંચ આંખ આ પીછા જે કાંઈ હોય બધો ભાગનું નામ પણ દર્શાવવાના છે તો અહીંયા આ પાઠ પૂરો થાય છે અને આ પાઠમાં જે સવાલ જવાબ લખવાના છે એની તમને પીડીએફ મૂકવામાં આવે એમાંથી પુસ્તકમાં લખવાના રહેશે આ પાઠ અહીંયા પૂરો થાય છે